नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय गणित। आपणे गणितनी चोपड़ीमां प्रकरण 7 मापन विषे माहिती मेळवी रह्या छे। चोपड़ीमां जो पान नंबर 102 ऊपर तमे मापो। मैं तमने आगळ आंगळीओने छाप पाडवानुं कह्युं हतुं। अहींया जुओ, आंगळीओना वेत द्वारा अहींया मापवानुं छे। मारुं टेबल 3 वेत लांबुं छे, बराबर। ए तमारे जाते घरे मापीने जोवानुं छे कि मारुं टेबल केटला वेत लांबू छे। तो तमारे आंगळीओथी मापीने ए तमारे अहींया माप लखवानुं छे। अहींया जो, मारी पेन्सिल 1 वेत लांबी छे। आपणी पासे पेन्सिल होय एने आपणे मापीने जोवानी छे कि केटली वेत लांबी छे। मैं अहींया 1 वेत लखी छे। मारा वर्गखंडनुं पाटियुं 7 पेन्सिल लांबू छे। हवे ए पेन्सिलथी मापे छे, तो ए पेन्सिलथी वर्गखंडनું જે પાટિયું છે એ કેટલું લાંબુ હોય છે, તો એ પેન્સિલથી માપે છે, તો કેટલા વેત કેટલા લાંબુ છે, તો કે 7 પેન્સિલ લાંબુ છે, બરાબર। એ પેન્સિલથી વર્ગખંડનું પાટિયું માપે છે। અહીંયા જુઓ, એક મેદાન છે, તો બાળકો લાકડીથી જોયું, લાકડીથી માપવાનું કામ કરે છે। જુઓ અહીંયા, તો એ કેટલું માપ છે એ તમને આટલી લાકડીથી ગણવાનું છે। આગળ જોઈશું, શેતરંજી 10 પગલાં લાંબી છે। હવે તમે પગલાંથી પણ ગણી શકો છો, શેતરંજી 10 પગલાં લાંબી છે, બરાબર। તો પગલાં આપણે ગણીને 1, 2, 3, 4 એવી રીતના આટલા પગલાં શેતરંજી લાંબી છે। સાદડી 6 પગલાં લાંબી છે। હવે અહીંયા જે સાદડી એને પાતળી છે એ 6 પગલાં લાંબી છે, એ એના પગલાંથી ગણીને જુએ છે। અહીંયા જુઓ, અંતરનું અનુમાન કરો। હવે અહીંયા બે ઝાડ આપેલા છે, એક ઝાડથી બીજા ઝાડનું અંતરનું અનુમાન કરવાનું છે। એટલે કે આપણે એક ઝાડથી પગલાં ગણતાં ગણતાં આપણે બીજા ઝાડ સુધી જવાનું છે, તો અંતરનું અનુમાન કરવાનું છે, બરાબર। ખ્યાલ આવ્યો? તો આ ગૃહ કાર્ય તમારે ગણિતની ચોપડીમાં પૂર્ણ કરવાનું છે। હવે આપણે આગળ જોઈશું।